વડગામ તાલુકા પંચાયત ખાતે કારોબારી સમિતિની મીટિંગ યોજાઈ. વડગામ તાલુકા પંચાયત ખાતે તાલુકા કારોબારી સમિતિના ચેરમેન રાજપૂત શાંતાબેન નવીનસિંહના અધ્યક્ષ સ્થાને મીટિંગ યોજાઈ, જેમાં કારોબારી સભ્યો હાજર રહી મીટિંગ યોજવામાં આવી. વડગામ તાલુકામાં દરેક ગ્રામ પંચાયત હસ્તકના ગામોમાં લોકોના પ્રશ્નો અને વિકાસના કામો થાય વડગામ તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન અને સમિતિના સભ્યોએ બાંધકામના અધિકારીઓના પણ ઉધડા લીધા હતા અને રીઢા કર્મચારીઓનું હાજરીપત્રક તપાસ કરી જે કર્મચારી હાજર ના હોય અને સરકારનો ખોટો પગાર લેતા હોય તેવા કર્મચારીને નોટિસ આપો તેવો નિર્ણય કરવામાં આવ્યો હતો. માટે મીટિંગમાં ચર્ચા વિચારણા થયેલ, જેમાં વડગામ તાલુકા પંચાયતના અધિકારી મકવાણા સાહેબ હાજર રહીને વડગામ તાલુકાની જરૂરિયાતમંદ ગામોમાં તાલુકા પંચાયતને લગતા કામો થાય ત્યારે તાલુકા પંચાયતમાં આવતી ગ્રાન્ટોની પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. રિપોર્ટર રમેશભાઈ પરમાર, વડગામ. ઓકે, આજ રોજ તારીખ 28 ને મંગળવારના દિવસે હું કારોબારી સદસ્ય લક્ષ્મણભાઈ ભટોળ અધ્યક્ષ શ્રી શાંતાબેનના અધ્યક્ષસ્થાને આજે મીટિંગ મળી, જેમાં અગાઉના બિલો મંજૂર કરવા અને નવા બિલો મંજૂર કરવાની ચર્ચા વિચારણા થઈ. તેમાં બિલોમાં સુસંગતતા લાગતા આગામી 10 કે 15 દિવસે મીટિંગ બોલાવી અને બિલો મંજૂર કરવા માટેનું આજની સભાએ સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું છે. અને વિકાસના કામો કે જે કંઈ કામો હોય કે જે કંઈ રોયલ્ટીની ગ્રાન્ટ હોય કે આપણે સ્ટેમ્પની ગ્રાન્ટ હોય કે જિલ્લા સદસ્યની જે ગ્રાન્ટ હોય એનો તબક્કાવાર ખુલાસો જ્યારે જો ના મળે અને જ્યારે જ્યાં આ કારોબારી સદસ્યો એમાં વાકેફ ના થાય ત્યારે જ્યાં એ બિલો હાલ સ્થગિત કર્યા છે અને આગામી 10 કે 15 મીટિંગ બોલાવી અને એ બિલો મંજૂર કરવા માટે આજની સભા સર્વાનું મતે ઠરાવવામાં આવી છે. રોયલ્ટીની જે ગ્રાન્ટ હતી એ સમજો કે કારોબારીને પૂછ્યા વગર વાપરી નક્કી એવો કોઈ પ્રશ્ન હતો? રોયલ્ટીની ગ્રાન્ટ જિલ્લા સદસ્યની છે કે તાલુકાની છે એ હજી નક્કી નથી થયું, એટલે અમને એ નક્કી થાય પછી ખબર પડે કે તાલુકાની રોયલ્ટી છે કે જિલ્લાની રોયલ્ટી છે. સ્ટેમ્પ ડ્યુટી તાલુકાની છે કે રોયલ્ટી સ્ટેમ્પ ડ્યુટી જિલ્લાની છે એ હજી અમને નક્કી નથી થયું અને એવો કોઈ વધકામાંથી ખુલાસાબંધ જવાબ નથી મળ્યો, એટલે એ ખુલાસાબંધ જવાબ મળે એટલે આગામી મિટિંગમાં એ અમે નિર્ણય લેવા. એટલે કેટલી ગ્રાન્ટ હતી? એ ગ્રાન્ટ તો 1 કરોડ 30 લાખ રૂપિયા છે. 1 કરોડ 30 લાખ રૂપિયા કઈ કઈ જગ્યાએ કયા હેડે વાપરવી શું કરવું એનો ખુલાસો નથી થયો અને ખુલાસો થાય એટલે આગામી મિટિંગમાં મંજૂર કરવાનો. અમને વિશ્વાસમાં લેવાનું નથી. એમાં જે કંઈ ગ્રાન્ટો જિલ્લા સદસ્યએ કે એમની ભલામણથી એવા કોઈ લેટરો કે કશું અમે અમારે ધ્યાન બાદ છે. ઓકે.